Good morning, Vidyarthi Mitra. Turan 5, Vishay Ganit Gammat. To chalo, swapothi kadho joye badha. Chene avi Ganit Gammat ni swa. Chalo kadho. Ganit Gammat ma. Chalo badha e swapothi kholi hase, barabar? એમાં આપણે ચેપ્ટર નંબર 4 ઉપર પેજ નંબર ક્યાં પહોંચ્યા 54 ઉપર ક્યાં પહોંચ્યા 54 ઉપર જોઈએ એમાં પ્રશ્ન નંબર 11 સૂચના મુજબ કરો જે પ્રમાણે સૂચના આપેલી છે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે તો એમાં જોઈએ પહેલી રકમ શું કહે છે રામુ કેટલીક શાકભાજી તેમના મિત્રને આપવા ઈચ્છતો હતો તેણે એક પંચમાંશ ભાગના ટમેટા અને એક તૃતીયાંશ ભાગના બટાટા ટીનુને આપ્યા મીનુને બે પંચમાંશ ભાગના ટમેટા અને ત્રણ ષષ્ઠમાંશ ભાગના બટેટા આપ્યા તો દિનુને બાકીની શાકભાજી આપી તો ટીનુને મળેલા ભાગ પર લાલ રંગનું વર્તુળ મીનુને મળેલા ભાગ પર લીલા રંગનું વર્તુળ તથા દિનુને મળેલા ભાગ પર પીળા રંગનું વર્તુળ કરો હવે જો આપણે પહેલા બટેટા જોઈએ કુલ કેટલા બટેટા છે જો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 કુલ 18 બટેટા છે કેટલા બટેટા છે 18 એમાંથી જો 1 તૃતીયાંશ ભાગના બટેટા એને કોને આપ્યા ટીનુને 18 ના 1 તૃતીયાંશ 18 ભાગ્યા 3 કરીએ એટલે 6 તેરી 18 થાય સમજાય છે તો આ 6 બટેટા આ 6 બટેટા એને કોને આપ્યા છે ટીનુને તો ટીનુને જે બટેટા આપ્યા એમાં કેવો રંગ પૂરવાનો લાલ તો આની ફરતે લાલ રંગનું વર્તુળ કરવાના વર્તુળ કેવું કરવાનું લાલ રંગ પછી જો મીનુને કેટલા એને બટેટા આપ્યા છે 3 ષષ્ઠમાંશ ભાગના એટલે કુલ 18 બટેટા બરાબર એમાંથી 6 ભાગના એને કોને આપ્યા છે મીનુને કોને આપ્યા છે મીનુને કુલ કેટલા બટેટા છે હવે આપણે આગળ જોવા કેટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બટેટા વધ્યા કેટલા વધ્યા 12 બટેટા 12 બટેટા વધ્યા એમાંથી જો એને 3 ષષ્ઠમાંશ ભાગના બટેટા આપ્યા કોને આપ્યા મીનુને તો 12 બટેટા વધ્યા એમાંથી 3 ષષ્ઠાંશ ભાગના કોને આપ્યા મીનુને છેદ ઉડાડીએ આપણે તો જોઈએ 6 2 12 થાય કે નહીં તો હવે 3 ગુણ્યા 2 તો 6 બટેટા એણે પાછા કોને આપ્યા મીનુને કોને આપ્યા છે એણે મીનુને તો મીનુને આપેલા બટેટા પર કેવું વર્તુળ કરવાનું છે લીલા રંગનું કેવું વર્તુળ કરવાનું છે લીલા રંગ અથવા તો જો આમ ન ફાવે તો કેમ કરવાનું પહેલા બધા જ બટેટા લઈ લેવાના સમજાય છે જો બીજી રીત શીખવાડું કુલ બટેટા કેટલા છે 18 એમાંથી એણે રામુને કેટલા બટેટા આપ્યા છે રામુ પાસે હતા એમાંથી ટીનુને કેટલા આપ્યા એક તૃતીયાંશ મીનુને કેટલા આપ્યા 3 ષષ્ઠમાંશ વૈધા ઈ કોને આપ્યા એણે કોને આપ્યા વૈધા ઈ બટેટા દિનુને હવે જો કુલ 18 બટેટા છે બરાબર તો છેદ સરખા કરવા માટે છેદમાં કેટલા લાવવા પડશે 18 કેટલા લાવવા પડશે 18 છેદમાં 18 લાવવા પડે 6 ને કેટલા વડે ગુણીએ 3 વડે અને 3 ને 6 વડે છેદને જેટલા વડે ગુણીએ એટલા જ વડે અંશને ગુણવા પડે તો આને 6 વડે અને આને પણ 3 વડે તો જો 6 એકા 6 6 તેરી 18 3 તેરી 9 6 તેરી 18 હવે આ કોના બટેટા આવ્યા ટીનુના અને આ કોના આવ્યા મીનુના જે વૈધા કોના આવ્યા ટીનુના
હવે જો બંનેના છેદ સરખા થઈ ગયા એટલે અંશ જોવાનો તો 6 બટેટા ટીનુંના 1 2 3 4 5 ટીનુંના બટેટા ફરતે લાલ રંગ કરવાનો પડે છે ખબર 9 બટેટા મીનુંના તો 1 2 3 4 5 6 7 8 9 બટેટા મીનુંના વધ્યા જેટલા એટલા દિનુંને આપ્યા તો આ 3 બટેટા વધ્યા આ દિનુંને આપ્યા એને કેવો રંગ પૂરવાનો પીળો જો ટીનુંના બટેટા ફરતે લાલ રંગ મીનુંના બટેટા ફરતે લીલો રંગ અને ટીનુંના બટે દિનુંના બટેટા ફરતે પીળો રંગ કરવાનો છે હવે એવી જ રીતે ટમેટા જોઈએ જો કુલ કેટલા ટમેટા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 કુલ ટમેટા કેટલા 20 એમાંથી 1 પંચમાંશ ભાગના ટીનુંના 2 પંચમાંશ ભાગના મીનુંના અને વધ્યા ઈ દિનુંના હવે કુલ 20 બટેટા છે તો ટમેટા તો છેદ સરખા કરવા પડશે છેદ સરખા કરવા માટે છેદમાં 20 લાવવા માટે આને પણ 4 વડે ગુણીએ આને પણ 4 વડે ગુણીએ પડે છે ખબર છેદને 4 વડે ગુણ્યા તો અંશને પણ 4 વડે અને આને પણ 4 વડે તો જોઈએ 4 1 4 5 4 20 4 2 8 અને 5 4 20 તો આ બટેટા આ ટમેટા કોના આવ્યા ટીનુંના અને આ કોના આવ્યા મીનુંના અને વૈતાઈ દિનુંના હવે જો ટીનુંને કેટલા ટમેટા આપ્યા 4 તો આ 4 ટમેટા દેખાય છે 1 2 3 4 આ ટીનુંના 4 ટમેટા એમાં કેવો રંગ પૂરવાનો લાલ લાલ ગોળ કરવાનો એના ફરતે મીનુંના 8 ટમેટા તો 1 2 3 4 5 6 7 ને 8 તો આપણે 1 2 3 4 5 6 7 એમ બી નથી થતું તો આમ જ કરીએ જો આમ આટલો ભાગ કેવો કરવાનો લીલો કેવો કરવાનો લીલો એટલો 4 ટમેટા લાલ 8 ટમેટા લીલા જેટલા વધ્યા એ બધા દિનુંને દિનુંને કેટલા મળ્યા 1 2 3 4 5 6 7 8 તો આ જેટલો ભાગ વધ્યો એ એટલો ભાગ કેવો કરવાનો પીળો કેવો કરવાનો પીળા રંગનો પડે છે ખબર ખાસ ધ્યાન રાખવાનું છે ખાલી ફરતે રાઉન્ડ જ કરવાનું છે અંદર કલર પૂરવાના નથી સમજાય છે પડી ખબર લસા લીધો લસા લીધા પછી 4 ટીનુંના 8 મીનુંના જે બધા વધ્યા તે ડીનુંના સમજાણું એવી જ રીતે બીજો પિંકી 20 ચોકલેટ તેના મિત્રને આપવા ઈચ્છે છે એમાંથી 1 ચતુર્થાંશ ભાગની ચોકલેટ નિશાને 1 પંચમાંશ ભાગની ચોકલેટ દિશાને અને 2 પંચમાંશ ભાગની ચોકલેટ સીમાને આપે છે તો નિશાને મળેલા ભાગ પર વાદળી રંગ દિશાને મળેલા ભાગ પર નારંગી રંગ સીમાને મળેલા ભાગ પર જાંબલી રંગ તથા બાકી વધેલ વર્તુળ પર બાકી વધેલ ચોકલેટ પર કાળા રંગનું વર્તુળ કરો કુલ કેટલી ચોકલેટ છે 1 2 3 4 5 અને આમ 4 એટલે કુલ 20 ચોકલેટ થઈ તો એમાંથી જો 1 ચતુર્થાંશ કોને આપે નિશાને 1 પંચમાંશ દિશાને અને 2 પંચમાંશ સીમાને પડે છે ખબર હવે આનો લસા લઈએ તો 4 5 20 થાય તો છેદમાં 20 લાવવા પડશે એટલે આપણને અંશમાં ઓટોમેટિક ખબર પડશે કોને આપે તો જો છેદમાં 20 લાવવા આને કેટલા વડે ગુણીશું 5 વડે 5 ને 4 વડે અને 4 વડે હવે જેટલા વડે છેદને ગુણ્યા એટલા વડે અંશને ગુણીશું તો આને 4 વડે ગુણ્યા તો અહીંયા પણ 4 વડે અહીંયા પણ 4 વડે અને અહીંયા પણ 5 વડે પડે છે ખબર જો 5 1 5 અને 5 4 20 4 1 4 5 4 20 ને 4 2 8 5 4 20 એક ચતુર્થાંશ ભાગ કોનો છે નિશા એટલે આ કોની ચોકલેટ નિશાની એક પંચમાંશ ભાગ દિશા એટલે આ
દિશાની અને બે પંચમાંશ સીમાની હવે જો નિશાને કેટલી ચોકલેટ મળે પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ તો આ પાંચ ચોકલેટ નિશાને મળી આમાં કેવો રંગ કરવાનો નારંગી કેવો રંગ નિશાને મળેલા ભાગ પર સોરી વાદળી રંગ કરવાનો દિશાને મળેલ ભાગ પર નારંગી તો દિશાને કેટલી મળી ચાર ચોકલેટ તો આ અહીંયા આપણે કરીએ આવી જ રીતે જો આ ચાર ચોકલેટ છે એમાં કેવો રંગ કરવાનો નારંગી કેવો નારંગી પડે છે ખબર ત્યાર પછી કોણ બાકી રહ્યું સીમા સીમાને કેટલી મળી આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ સીમાને આઠ ચોકલેટ મળી તો આ આઠ ચોકલેટ ફરતો કેવો રંગ કરવાનો જાંબલી કેવો રંગ કરવાનો જાંબલી રંગ બાકી કેટલી વધી ત્રણ આ ત્રણ ફરતે કેવો રંગ કરવાનો કાળો કેવો કાળો પડી ખબર લસા લઈ અને પછી દાખલો ગણવાનો એટલે ખબર પડે સમજાણો જોઈએ પ્રશ્ન 12 ટીનુના શાકભાજીના ખેતરના 9 સરખા ભાગ છે તેમાં વિવિધ શાકભાજી ઉગાડી તેના આધારે પ્રશ્નના જવાબ લખો જો આ ખેતર છે ખેતરના 9 ભાગ છે 1 2 3 4 5 6 7 8 9 તો 9 9 ભાગમાં અલગ અલગ જો બે ભાગમાં રીંગણ છે બે ભાગમાં બટેટા ત્રણ ભાગમાં ટમેટા છે એક ભાગમાં મરચા છે અને એક ભાગમાં પાલક છે દેખાય છે આના ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના છે પહેલો સવાલ ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે કેટલો ભાગ તો જો ખેતરના સૌથી મોટા ભાગમાં તો ટમેટા 1 2 3 ભાગમાં ઉગાડે છે સમજાય છે કેટલા ભાગમાં ઉગાડે 3 ભાગમાં તો જેટલા ભાગમાં ઉગાડે પેલા લખવાનું ટમેટા કેટલો કેટલા ભાગમાં ઉગાડે તો જેટલા ભાગમાં ઉગાડે એ ભાગ ઉપર અને કુલ કેટલા ભાગ પડ્યા 9 એ ભાગ નીચે પડે છે ખબર 3 ના છેદમાં 9 પછી ખેતરના કેટલા ભાગમાં બટેટા અને રીંગણ ઉગાડે છે તો આમાં બે જોવાનું છે બટાટા ને રીંગણ બંનેના છેદમાં તો 9 જ આવશે કારણ કે કુલ 9 ભાગ પડ્યા છે હવે બટેટા કેટલા ભાગમાં છે જોવો તો 1 અને 2 રીંગણ પણ 1 અને 2 તો કેટલા આવશે 2 9 માંસ પડે છે ખબર ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક અને મરચા ઉગાડવામાં કરે છે તો પાલક ને મરચા જોઈએ બંનેના છેદમાં તો 9 જ આવશે તો પાલક કેટલા ભાગમાં 1 અને મરચા પણ 1 એટલે અહીંયા શું આવશે 1 ને 1 પડે છે ખબર ત્યાર પછી જોઈએ ખેતરમાં ઉગાડેલા બટેટાનો ભાગ પાલકના ભાગ કરતા કેટલા ગણો છે તો બટેટા 2 ભાગમાં છે પાલક 1 ભાગમાં છે તો 2 ગણો થાય તો શું આવશે 2 ગણો પડે છે ખબર 1 ભાગમાં છે 1 2 ભાગમાં એટલે શું આવશે 2 ગણો જોઈએ પ્રશ્ન 13 એક નીચે શાકભાજીના ભાવની યાદી છે તેના આધારે પ્રશ્નના જવાબ લખો જો શાકભાજી આપેલા છે ભાવ આપેલા છે જો 1 કિલોગ્રામ બટેટાના 15 રૂપિયા 1 કિલોગ્રામ ટમેટાના 20 રૂપિયા 1 કિલોગ્રામ ભીંડાના 18 રૂપિયા 1 કિલોગ્રામ કોબીના 12 રૂપિયા અને 1 કિલોગ્રામ ડુંગળીના 16 રૂપિયા આના આધારે પ્રશ્નના જવાબ લખવાના જો આના આધારે આપણે પ્રશ્નના જવાબ લખીએ જો પહેલું 2 કિગ્રા બટેટાની કિંમત કેટલી થાય તો જો 1 કિગ્રાના કેટલા રૂપિયા છે 15 રૂપિયા તો 15 × 2 એક ના 15 × 2 તો 15 × 2 કેટલા રૂપિયા થાય 30 રૂપિયા બીજું
અડધા કિગ્રા ટમેટાની કિંમત આને કેવું કહેવાય અડધા અડધા કિગ્રા ટમેટાની કિંમત શોધો તો 1 કિલોગ્રામ ટમેટાના કેટલા રૂપિયા 20 રૂપિયા તો 20 ગુણ્યા 1 દૃત્યાંશ પડે છે ખબર અહીંયા 10 દુ 20 થાય 10 દુ 20 બે બે ઉડી ગયા તો કેટલા આવ્યા 10 રૂપિયા અડધા કિગ્રા ટમેટાના કેટલા રૂપિયા થાય 10 રૂપિયા સમજાય છે ને વિદ્યાર્થી મિત્ર વિડિયો જોતા જોતા ખાલી સમજવાનું જ છે જો લખો સાથે સાથે તો સ્ટોપ કરતા કરતા લખતું જવાનું છે અને જો બાકી રહી જાય તો ટેન્શન નહીં લેવાનું હોમવર્ક આપીશ ત્યારે ખોટા પણ આપીશ એમાંથી જોઈને લખવાનું ઓકે ચાલો ત્રીજું ત્રણ પૂર્ણાંક એક દૃત્યાંશ ભીંડાના કેટલા રૂપિયા થાય તો જો ત્રણ કિગ્રા પેલા આને છૂટું પાડીએ વત્તા એક દૃત્યાંશ કિગ્રા બરાબર પડે છે ખબર તો એક કિલોગ્રામ ભીંડાના 18 રૂપિયા તો આવી રીતે લખી શકીએ 3 × 18 વત્તા 18 × 1/3 આ બંને વચ્ચે ગુણાકારનો નિશાની પડે છે ખબર અહીંયા જો આવી રીતે પણ લખી શકો તમે જો 18 × 3 અને 18 × 1/3 પડે છે ખબર તો 9 × 2 = 18 થાય 9 × 2 = 18 આ બે બે ઉડી ગયા એટલે અહીંયા કેટલા વધ્યા 9 અને 18 તેરી કેટલા થાય બોલો જોઈએ 18 × 1 = 18 18 × 2 = 36 18 × 3 = 54 54 આ વત્તા 9 × 1 = 9 આ કેટલા થયા 54 55 57 58 59 60 61 62 63 રૂપિયા કેટલા રૂપિયા થયા 63 રૂપિયા ચોથો એક પૂર્ણાંક એક દૃત્યાંશ કિગ્રા કોબીની કિંમત કેટલી તો એને પણ પેલા છૂટું પાડીએ એક કિગ્રા વત્તા એક દૃત્યાંશ કિગ્રા જો એક કિગ્રા કોબીના કેટલા રૂપિયા છે 12 રૂપિયા તો એને 12 × 1 વત્તા 12 × 1/3 પડે છે ખબર તો અહીંયા છેદ ઉડાડીએ 6 × 2 = 12 બે બે ઉડી ગયા અહીંયા 12 × 1 = 12 વત્તા 6 × 1 = 6 તો 12 × 6 કેટલા રૂપિયા થાય 6 × 12 = 18 રૂપિયા પડી ખબર ત્યાર પછી એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિગ્રા ડુંગળીનો ભાવ કેટલો થશે તો ત્યાં પણ આમ એક કિગ્રા વત્તા એક ચતુર્થાંશ કિગ્રા પેલા બંનેને જુદા પાડી દેવાના બરાબર એક કિગ્રા ડુંગળીના કેટલા રૂપિયા છે 16 રૂપિયા તો 16 × 1 થાય આવું અને વત્તા 16 × 1/4 છેદ ઉડાડીએ તો ચોકે ચોકે 16 થાય ચોકે ચોકે 16 આ 4 4 ઉડી ગયા તો અહીંયા 16 × 16 + 4 = 4 કેટલા રૂપિયા થયા રૂપિયા 20 અહીંયા પણ એવું 2 કિગ્રા + 1/3 કિગ્રા ભીંડો તો 1 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા છે 18 તો 2 × 18 + 1/3 × 18 પડે છે ખબર 9 × 2 = 18 બે બે ઉડી ગયા અને અહીંયા 18 × 2 = 36 + 9
છત્રી સાડે ત્રી આડે ત્રી ઓગણ ચાલી ચાલી એક તાલ બે તાલ તેતાલ ચુમ્માલી પિસ્તાલી કેટલા રૂપિયા થયા પિસ્તાલીસ રૂપિયા કેટલા થયા પિસ્તાલીસ રૂપિયા પાછળ જોઈએ આપણે દાખલા નંબર સાત જોઈએ ચાર પૂર્ણા ત્રણ ચતુર્થાંશ કોબીસ અને એક તૃતીયાંશ કિગ્રા બટેટાની કિંમત કેટલી થાય તો પેલા કોબીમાં શોધીએ જો કોબી તો ચાર વત્તા ત્રણ ચતુર્થાંશ થાય આવું એક કિલોગ્રામ કોબીના કેટલા રૂપિયા છે જોઈએ આપણે એક કિલોગ્રામ કોબીના બાર રૂપિયા તો ચાર ગુણ્યા બાર વત્તા ત્રણ ચતુર્થાંશ ગુણ્યા બાર છેદ ઉડાડીએ ત્રણ ચોક બાર ચાર ચાર ઉડી ગયા અહીંયા બાર તેરી છત્રીસ વત્તા ત્રણ તેરી નવ એટલે અહીંયા કેટલા આવ્યા કોબીના પિસ્તાલીસ રૂપિયા હવે એક કિલોગ્રામ બટેટાના કેટલા રૂપિયા છે આગળ જોઈએ કેટલા છે પંદર એક કિલોગ્રામ બટેટાના પંદર તો બટેટા કેટલા છે એક તૃતીયાંશ ગુણ્યા પંદર પાંચ તેરી પંદર તો બટેટાના કેટલા રૂપિયા થયા પાંચ રૂપિયા હવે આ બંનેનો સરવાળો કરીએ તો ખબર પડે ને કેટલા થાય તો આની ઉપર જ કરી નાખીએ કિંમત બરાબર કોબી વત્તા બટાટા કોબીના કેટલા થયા પિસ્તાલીસ બટેટાના પાંચ કુલ કેટલા રૂપિયા થયા પચાસ રૂપિયા પડે છે ખબર હવે આઠમો દાખલો જોઈએ જો આઠમો બે પૂર્ણાંક એક ચતુર્થાંશ કિગ્રા ટમેટા ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિગ્રા ડુંગળી અને એક પંચમાંશ કિગ્રા બટેટાની કિંમત કેટલી થાય તો આપણે આમાં છે ને ટમેટાની કિંમત અહીંયા શોધી નાખી ટમેટા અહીંયા આ કોણ છે બટાકા લખીએ આપણે એટલે આપણે વાંચતી વખતે યાદ રહી ટમેટા કેટલા છે બે વત્તા એક ચતુર્થાંશ તો એક કિગ્રા ટમેટાના કેટલા વીસ રૂપિયા કેટલા વીસ રૂપિયા તો અહીંયા આમ થશે બે ગુણ્યા વીસ વત્તા બે અલા સોરી વીસ ગુણ્યા એક ચતુર્થાંશ થાય આવો પાંચ ચોક વીસ થાય અહીંયા વીસ દૂ ચાલીસ તો ચાલીસ વત્તા પાંચ કેટલા રૂપિયા થયા પિસ્તાલીસ રૂપિયા કોના થયા ટમેટાના હવે ડુંગળી ડુંગળી જોઈએ જો ડુંગળી ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ